વર્ષ 2020 કેવું રહ્યું આપણી માટે? જોત જોતામાં આજે આ વર્ષ પણ પૂરું થઈ ગયું. આજે આપણને દરેકને આ પ્રશ્ન પૂછવામાં આવે કે કેવું રહ્યું આ વર્ષ 2020, તો કદાચ આપણા મનમાં એવું જ હશે કે આ વર્ષ આપણી માટે સારું ન હતું. કદાચ આ વર્ષ આપણી માટે આર્થિક રીતે સારું ન હતું, તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ સારું ન હતું, કે એ સિવાય બીજા એવા ઘણા વાના હતા કે આપણને આ વર્ષમાં કંઈ સારું ના લાગ્યું. પણ જો એને આપણે હકારાત્મક રીતે જોઈએ તો આ વર્ષ આપણા માટે ઘણું ઘણું સારું હતું. આ વર્ષ આપણને ઈશ્વરની વધુ ને વધુ નજીક લઈ ગયું છે. આ વર્ષે આપણે બધા જ પ્રાર્થના કરતા શીખ્યા છે. આ વર્ષે આપણે ધીરજ રાખતા શીખ્યા છે. ઈશ્વરે આ વર્ષે આપણી શ્રદ્ધામાં વધારો કર્યો છે. તો આવો આજે આ વર્ષની છેલ્લી આરાધનામાં આપણે ઈશ્વરનો કેવળ અને કેવળ આભાર માનીએ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. સૌપ્રથમ આ વર્ષ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આ વર્ષના અંતે હું તારી આરાધના કરી શક્યો છું કે કરી શકી છું. અત્યાર સુધી આ COVID-19 સમય દરમિયાન પણ ઈશ્વરે આપણને સાચવ્યા છે, સંભાળ્યા છે, અને આજે એમની આરાધના કરવાની આપણને તક પણ આપી છે. એ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કદાચ આ વર્ષે આપણે કોઈ બીમારીમાંથી પસાર થયા હોઈશું, કોઈ અકસ્માતમાંથી ઉગરી ગયા હોઈશું, કે કોઈ ભારે ઓપરેશનમાંથી પસાર થયા હોઈશું. પણ આજે ઈશ્વરે આપણને તંદુરસ્ત રાખ્યા છે, એ માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. ત્યારબાદ આપણા પરિવાર માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આજે આપણે એક સુંદર પરિવાર છે. એવા ઘણા લોકો છે કે જેમનો કોઈ પરિવાર નથી. કદાચ
વર્ષે કોવિડ-19 કે અન્ય બીમારીના કારણે આપણો પરિવારનો કોઈ સદસ્ય અત્યારે જો આપણી વચ્ચે ના પણ હોય તો પણ ઈશ્વરનો આભાર માનવો રહ્યો. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. ત્યારબાદ આપણા પરિવાર માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણે પણ એક સુંદર પરિવાર છે. એવા ઘણા છે કે જેમનો કોઈ પરિવાર નથી, પણ ઈશ્વરે આપણને એક સુંદર પરિવાર આપ્યો છે. ઈશ્વરે ઘણી વખત આપણા પરિવાર પર કૃપા વરસાવી છે, આપણને ઘણી હિંમત આપી છે અને આપણી શ્રદ્ધામાં પણ વધારો કર્યો છે. એ બધા માટે આજે આપણે ઈશ્વરનો આભાર માનીએ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. ત્યારબાદ આપણે આપણા ઘર માટે ઈશ્વરનો આભાર માનીએ. આપણી જોબ માટે ઈશ્વરનો આભાર માનીએ. આ વર્ષે લોકડાઉનની પરિસ્થિતિમાં પણ આપણે સારી રીતે ઘરમાં રહી શક્યા છીએ. એવા ઘણા લોકો છે કે જેમને રહેવા માટે ઘર નથી. આજે ઘણા લોકો નોકરીની શોધમાં છે, પરંતુ ઈશ્વરે આપણને એક સારી નોકરી પણ આપી છે. એ માટે પણ આજે આપણે ઈશ્વરનો આભાર માનીએ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. જો આ વર્ષે આપણા પરિવારમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થયો હોય, અર્થાત ક્યાં વર્ષમાં આપણા પરિવારમાં જો કોઈ નાના બાળકનો જન્મ થયો હોય, અથવા પરિવારમાં ક્યાંક લગ્ન લેવા હોય અને આપણા પરિવારમાં એક નવા મેમ્બરનો ઉમેરો થયો હોય, તો પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. કારણ ઈશ્વરે આપણા પરિવારને મોટું કર્યું છે. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. સાથે સાથે આપણે પ્રભુનો આભાર માનવો જ રહ્યો,
એ બધી જ નકારાત્મક બાબતો માટે સંત પાઉલ કહે છે, દરેક પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનો. કંઈ સારું થયું હોય ઈશ્વરનો આભાર, કંઈ ન ગમતું થયું તો પણ ઈશ્વરનો આભાર. જો આ વર્ષ દરમિયાન આપણા ઘરમાં કોઈનું મરણ થયું હોય, કંઈ બીમારી થઈ હોય, કે પછી ઘરમાં કોઈ પણ એવી ઘટના કે જે આપણને પસંદ ન હતી પણ આપણી જોડે બની ગઈ, એ બધા માટે પણ આજે આપણે ઈશ્વરનો આભાર માનીએ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. કહેતા હે દિલ મેરા ધન્યવાદ પ્રભુ, કિયે તુને કાર્ય મહા મેરે પ્રભુ. એન્ડ લાસ્ટ વર્ડ નોટ ધી લિસ્ટ, એવા પરમપિતા પ્રભુ ઈશુ અને પવિત્ર આત્માનો આપણે આભાર માનીએ, કેમ કે એમણે જ આપણને માર્ગ, સત્ય અને જીવન આપ્યું છે. જો આજે આપણને ઈશુ ન મળ્યા હોત તો આજે આપણે બધા જ અંધકારમાં હોત, પણ ઈશ્વરને જગત પર એટલો બધો પ્રેમ હતો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, અને ત્યારે જ આપણે નાતાલની ઉજવણી કરી શકીએ છીએ. તે પ્રેમ માટે પણ આજે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણે બધા જ છેલ્લા આશીર્વાદ માટે તૈયાર થઈએ. ચલે